अधिक नफा ने आधार आज चौथी रीत महत्व की भरवा नफा मूड़ीकरण की मूड़ीकृत तो तब रकम मूड़ीकरण मूड़ीकृत ए बने शब्द आप तो मूड़ीकरण रीत में पागड़ी कई रीते तो अपने बे विभाजन अधिक नफा ने आधार भारित सरेराश नफा ने आधार पहला आपणे अधिक नफा ने आधार जोईए तो आज स्वाध्याय दाखला नंबर 11 भणवाना जो शब्द लखेलो छे अधिक नफो तो रीत नंबर 3 में जे 6 मुद्दा भण्या हता ए 6 मुद्दा अहीं आपेला छे रोकायेली मूड़ी अपेक्षित वर्तनो दर अपेक्षित नफो सरेराश नफो अधिक नफो अने पागड़ी तो रोकायेली मूड़ी तो रकम नी अंदर रोकायेली मूड़ी तमने तैयार आपी छे 9 लाख अपेक्षित वर्तनो दर तो अपेक्षित वर्तनो दर अत्यार सुधी 10% हता अहींया आपणे 12% आप्या आपणे जाणीए छे 9 लाख ना 12% करो तो आपणे जवाब प्रमाणे चालीए 9 लाख गुणिया 12% एटले 12 × 108 थाय एटले जवाब 108000 आवे હવે રકમમાં આપણને નફો આપ્યો છે તો નફો કેવી રીતે ઓળખીશું તો જો નફાનો વધઘટ થતો હોય તો સરેરાશ નફો તો 1,41,000 વધે છે પાછા ઘટે છે પાછા વધે છે પાછા ઘટે છે તો 5 વર્ષ આપ્યા છે 5 વર્ષનો સરવાળો કરવાનો સરવાળો ટોટલ થશે 7 લાખ તો આપણું સૂત્ર પ્રમાણે ચાલીએ કુલ નફો કેટલો શબ્દ છે અને કુલ વર્ષ તો 7 લાખ ને તમારે 5 વડે ભાગવાના તો આપણો જવાબ આવશે 1,40,000 તો આપણે આગળની રીતમાં ભણેલા છે હવે આપણે અહીંયા પાંચમું સ્ટેપ શું છે 1,40,000 માંથી 1,08,000 બાદ કરવાના એટલે આપણાને અધિક નફો પ્રાપ્ત થાય 1,40,000 માઇનસ 1,08,000 એટલે આપણા અધિક નફાનો જવાબ આવ્યો 32,000 હવે યસ સ્ટેપ નંબર 6 બદલાઈ ગયું પાઘડી એની રીતે શોધવાની તો 32,000 ને આપણા અપેક્ષિત વળતરના દર વડે ભાગવાના એટલે 12 વડે જો એ 12% મૂકો તો 100 ની મૂકવાના આપણે ખાલી એ 12 જ મૂકીએ છે એટલે 32,000 ભાગ્યા 12% કરો એટલે આપણો જવાબ આવશે 266,667 આ રીતે આપણી પાઘડીનો જવાબ આવશે જે જવાબ આવે એ ધ્યાન રાખવાનું જેથી ભૂલ ના પડે ત્યાર પછી આપણો નવો મુદ્દો છે ભારિત સરેરાશ નફા ને મૂડીકરણ આ છે પણ અહીંયા અધિક નફો શબ્દ હતો અહીંયા ભારિત સરેરાશ છે ભારિત સરેરાશ ની પાછળ મૂડીકરણ કે મૂડીકૃત શબ્દ લખેલો હોવો જોઈએ હવે આપણે સ્વાધ્યાયનો 10મા નંબરનો દાખલો જોઈશું હવે અહીંયા સ્ટેપ 5 થઈ ગયા અહીંયા સ્ટેપ 6 આવ્યા હતા અહીંયા કયો સ્ટેપ કપાઈ જશે જોઈએ રોકાયેલી મૂડી સૂત્ર એનું એ છે કુલ મિલકત માઇનસ કુલ દેવા તો આપણને મિલકત આપી છે 6 લાખ અને દેવા આપ્યા છે આપણને 1,70,000 તો 6 લાખમાંથી 1,70,000 જાય તો આપણે જાણીએ છીએ આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ તો આપણો જવાબ આવશે 4,30,000 અપેક્ષિત વળતરનો દર રકમમાં આપણને અપેક્ષિત વળતરનો દર આપ્યો છે 10% હવે અત્યાર સુધી આપણે શું કરતા હતા 4,30,000ના 10% સુધીનો અપેક્ષિત નફો શોધતા હતા પણ એ ત્રીજા નંબરનું સ્ટેપ અહીંયા નીકળી જાય છે અહીંયા 6 સ્ટેપ હતા અહીંયા 5 થયા એટલે અપેક્ષિત નફો શોધવાનો નથી તો ડાયરેક્ટ હવે ભારિત નફો તો જો વર્ષ આપેલા છે 12 થી લઈને 17 ને આપણે ભારિત સરેરાશનો મુદ્દો છે સતત નફો વધતો જાય કે ઘટતો જાય તો જો અહીંયા નફો વધે છે પહેલા વર્ષમાં 45,000 50,000 65,000 75,000 ને 90,000 આ બે ખાનાનો સરવાળો નથી કરતા એટલે આપણા માટે ભાર બનશે ભાર એટલે પહેલામાં 1 2 3 4 અને 5 આપણે જાણીએ છીએ 1 થી 5 નો સરવાળો થશે 15 હવે અહીંયા લખવાનો ભારિત નફાનો મતલબ થાય આને ગુણવાના 45,000 ને 1 વડે ગુણો એટલે 45,000 50,000 ને 2 વડે ગુણો એટલે 1,00,000 થશે 65,000 ને 3 વડે ગુણો એટલે 1,95,000 75,000 ને 4 વડે ગુણો એટલે થશે 3,00,000 ને 90,000 ને 5 વડે ગુણો એટલે થશે 4,50,000 કેલ્ક્યુલેટરમાં 45,000 થી 4,50,000 નો સરવાળો કરો તો જવાબ આવશે 10,90,000
आज ये भारित नफो ना भारत का सूत्र लगी है कुल भारित नफो आये 10,90,000 भाग्या करवाना तमारे 15 तो 10,90,000 ने 15 वडे भागो એટલે આપણો જવાબ આવશે 72,667 અપૂર્ણાંક આવે એટલે આપણે એને ગોઠવી દેવાનું 72,667 હવે આપણે યાદ રાખવાનું છે મૂળીકૃત નફો કઈ રીતે શોધવાનું જે ભારિત સરેરાશ નફો આવ્યા છે ને અપેક્ષિત વળતરનો દર એટલે 10% શબ્દ આપેલો છે 72,667 10 × 100 જો ટકાવારીની નિશાની મૂકો તો 100 નહીં મૂકવાના એટલે પાછળ એક મીંડું વધી જશે 7,26,670 એ તમારો મૂળીકૃતનો નફો થશે હવે પાગડી શોધવા માટે મૂળીકૃત નફો એટલે 7,26,670 માઇનસ રોકાયેલી મૂડી એટલે પહેલું ઉત્પાદ 4,30,000 એટલે 7,26,670 માંથી 4,30 બાદ કરશો એટલે જવાબ આવશે 2,96,670 આ રીતે પાઘડી મળશે આપણે આ પાઘડીના ચેપ્ટરની ચારે ચાર રીત જોઈ અહીંયા આપણે પાઘડી કઈ રીતે શોધાય છે એની પૂરેપૂરી સમજૂતી મેળવવાની